આજે મોબાઈલ અને ઇન્ટરનેટના સમયમાં બાળકોમાં વાંચન પ્રત્યે જાગૃતિ માટે કે સ્કૂલના આચાર્યએ નવરત્ન પ્રયોગ કર્યો છે. બાળકોને ઘરે ઘરે જઈને પુસ્તકો વાંચવાનો ટાસ્ક આપવા સાથે બાળકોમાં વાંચન પ્રત્યે રસ ઉત્પન્ન થાય તેવા પ્રયત્નો શરૂ કર્યા છે અને બાળકોને વાંચતા કર્યા છે. તે કોણ છે આચાર્ય, કેવું છે તેનું કાર્ય, આવો જોઈએ. છેલ્લા પોણા બે વર્ષથી દેશભર અને રાજ્યભરમાં લોકડાઉનની હાલત છે, જેને હિસાબે રાજ્યની તમામ શાળાઓ બંધ છે. પરિણામે બાળકો શાળાએ જતા નથી અને માત્ર ને માત્ર મોબાઈલને ઓનલાઈન શિક્ષણ ઉપર આવી ગયા છે, જેને હિસાબે આ બાળકોમાં વાંચન અને લેખનની પ્રવૃત્તિથી દૂર થતા જાય. ત્યારે આવા બાળકોને વાંચન તરફ વાળવા માટે રાજકોટ જિલ્લાના જેતપુરના મોટા ગુંદારા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ભેકરિયાએ ખાસ કામગીરી શરૂ કરી છે. બે વર્ષ જેવા ગારાથી બંધ એવી શાળાનું પુસ્તકાલય પણ બંધ હતું અને ત્યાં બાળકોના અભ્યાસ સિવાયના પુસ્તકો પણ દૂર ખાતા હતા. ત્યારે આચાર્ય સંજય ભેકરિયાને વિચાર આવ્યો કે જે બાળકો ઘરે રહીને માત્ર મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપર સતત લાગેલા તેવા બાળકોને વાંચન તરફ વાળવા, જેના માટે તેને તેની શાળાના બાળકો માટે કામ શરૂ કર્યું અને પોતાની શાળાની લાઇબ્રેરીના પુસ્તકો હતા તેની ઉપર દૂર ખંખેરી અને તે પુસ્તકો તેની શાળાના બાળકોના ઘરે ઘરે જઈને આપવા લાગ્યા અને બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા. આચાર્ય સંજય વેકરિયા બાળકોને અભ્યાસ સિવાયના પુસ્તકો વાંચવા આપીને અટક્યા નથી, પરંતુ બાળકોએ પુસ્તક વચ્ચે છે કે નહીં તે માટે એ ખાસ સૂચના અને નિયમ બનાવ્યા, જેમાં જે બાળકને જે પુસ્તક આપેલે હોય તે પુસ્તક અંગે 5 મિનિટનો સારનો વિડીયો બનાવીને આચાર્યને મોકલી આપવા નો, અનેક પુસ્તકો વિશે તેમાં બોલવાનું જેથી વિદ્યાર્થી કે બાળકે પુસ્તક વાંચ્યું છે કે નહીં તે ખબર પડે. મોટા ગુંદારા પ્રાથમિક શાળાના આચાર્ય એવા સંજય વેકરિયાએ જે હરતું ફરતું પુસ્તકાલય શરૂ કર્યું છે અને ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, જે કામગીરીને વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ આવકારી છે અને તેઓ પણ ખુશ છે, કારણ કે ઘણા બધા વાલીને પણ પોતાના બાળકો સાથે અલગ અલગ પુસ્તકો ઘરે બેઠા બેઠા વાંચવા મળે છે. સાથે આચાર્ય સંજય વેકરિયાની જે બાળકો માટે પુસ્તક વાંચ્યા ગયા પછી તેની સમીક્ષા વિડીયો છે તેનો પણ વખાણ કર્યા હતા અને આવકાર્ય હતું અને આ કામગીરી અને પદ્ધતિથી બાળકો સતત ઘરે રહેતા અને મોબાઈલ અને ઓનલાઈન રહેતા બાળકોને મોબાઈલ અને ઇન્ટરનેટ સિવાય પુસ્તકો વાંચવા મળતા તે પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી હોવાનું જણાવ્યું હતું. ઓનલાઈન અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ઇન્ટરનેટ સિવાય જે પુસ્તકો વાંચવા આપવામાં આવે છે તેમાં પણ વિદ્યાર્થીઓની રુચિ પ્રમાણે હોય છે, જેને લઈને વિદ્યાર્થીઓ પણ ખુશ જણાતા હતા. વિદ્યાર્થીઓ પણ પોતાનો આખો દિવસના નવરાશના સમયમાં અનેક વિષય અને અલગ અલગ પુસ્તકો વાંચીને ખુશ જણાતા હતા. જેતપુરના મોટા ગુંદારા પ્રાથમિક શાળાના આચાર્યનો પ્રયત્ન ખૂબ જ નાનો છે, પરંતુ વિચારવા જેવો છે. આજના બાળકોને મોબાઈલ અને ઇન્ટરનેટ સાથે વાંચનમાં પણ રસ વધે અને પુસ્તકો વાંચતા થાય તે માટે આ મોટા ગુંદારા પ્રાથમિક શાળાના આચાર્ય પાસેથી શીખ લેવી જોઈએ છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. કોટડિયા ફોરમબેન છે. મારી બેબી ધોરણ 7માં મોટા ગુંદાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. હાલ કોરોનાના હિસાબે સ્કૂલો બંધ છે, ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. સાથે સાથે આચાર્ય શ્રી સંજય સાહેબ વેકરિયાએ હરતું ફરતું પુસ્તકાલય ચાલુ કર્યું છે, જેમાં બાળકોને અવનવા પુસ્તકો વાંચવા મળે છે અને અમે માતા પિતા પણ તેમાં રસ ધરાવીએ છીએ. સાથે બેસીને વાંચન કરીએ છીએ અને એમાં સમીક્ષા કરીને સાહેબને